માં દાખલામાં એવું કીધું છે કે કોઈ એક સંખ્યાનો ચોથો ભાગ તેના પાંચમા ભાગ કરતાં ચાર વધારે છે તો તે સંખ્યા શોધો. હવે આ દાખલાની અંદર આપણે શું કરવાનું છે તો કે સૌથી પહેલા તો આપણે ધારી લીધું કે ધારો કે જે સંખ્યા આપણને પૂછી છે ને એ સંખ્યા કઈ છે એક્સ. હવે તમારી આઈડિયાની અંદર જોજો જે લીટી લખી છે ને હું વાંચતી જાઉં છું અને લખતી જાઉં છું. આઈડિયામાં એવું કીધું છે કે કોઈ એક સંખ્યા એટલે કે જેને આપણે એક્સ ધારી છે એ આ એક સંખ્યાનો ચોથો ભાગ, ચોથો ભાગ છે એટલે ભાગાકારની અંદર ચાર આવે છેદમાં ચાર બરાબર. આ કોઈ એક સંખ્યાનો ચોથો ભાગ એ જ સંખ્યાના પાંચમા ભાગ એટલે પાછો એ જ સંખ્યાનો કેટલામો ભાગ કરવાનો પાંચમો ભાગ, પાંચમા ભાગ કરતાં ચાર વધારે છે. વધારે એટલે પ્લસ કેટલા તો કે ચાર એટલે સંખ્યાનો ચોથો ભાગ કોના જેટલો છે એટલે બરાબરની નિશાની કારણ કે આના જેટલો છે. સંખ્યાનો જે ચોથો ભાગ છે એ જ સંખ્યાના પાંચમા ભાગ કરતાં ચાર વધારે થાય એના જેટલો છે. તો આ આપણું સમીકરણ બની ગયું. હવે આ સમીકરણને આપણે સોલ્વ કરવાનું છે તો એક્સના છેદમાં ચાર એમને એક્સના છેદમાં પદ એકના છેદમાં પાંચ છે એ પદ આ બાજુ આવશે એટલે માઇનસ માઇનસ એકના છેદમાં પાંચ બરાબર ચાર. ચારનો અને પાંચનો લસાઅ કેટલો નીકળશે? વીસ. એટલે લખી નાખવાનું કે લસાઅ વીસ લેતા બરાબર છે. હવે વીસ લસાઅ લઈએ છીએ તો ચારને પાંચ સાથે ગુણવા પડે તો ચારને પાંચ સાથે ગુણી છીએ તો એ જ પાંચને અંશમાં ગુણી નાખવાના એટલે પાંચ એક્સ. પાંચને ચાર સાથે ગુણવા પડે તો એ જ ચારને અંશમાં ગણી નાખવાના એટલે માઇનસ ચાર એક્સ આખાના છેદમાં વીસ બરાબર ચાર. પાંચ એક્સ માઇનસ ચાર એક્સ એટલે ખાલી એક્સ કારણ કે પાંચમાંથી ચાર જાય તો એક એક તો આગળ એક્સની આગળ લખવાના ન હોય એટલે એક્સ બરાબર ચાર. આ વીસથી સામેની બાજુ જશે તો ગુણાકારમાં તેથી એક્સ બરાબર ચાર ગુણ્યા વીસ એટલે કેટલા થઈ ગયા? એંસી. એટલે આપણે જે સંખ્યા પૂછી હતી એ સંખ્યા શું મળી? એંસી.